આસમાને જઈ રહી છે તેને લઈને ભરૂચના અંકલેશ્વરમાં ઇન્ટરવ્યુમાં નોકરી વાંચકો તૂટી પડ્યા. અંકલેશ્વરના વિડીયોને લઈને ગુજરાતને બદનામ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. કોંગ્રેસ ગુજરાતને બદનામ કરતું હોવાનો ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાજપે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકી અને સમગ્ર મામલાની સ્પષ્ટતા પણ કરી છે અને વાયરલ વિડીયો અંગે ભાજપે ટ્વીટ કરી કોંગ્રેસને પણ દોષારોપણ કર્યું. વોક ઇન ઇન્ટરવ્યુ માટે અનુભવી ઉમેદવારોની જરૂર હતી. ઇન્ટરવ્યુ આપવા આવેલા ઉમેદવારો અન્ય જગ્યાએ કામ પણ કરી રહ્યા છે. નોકરી કરી રહ્યા હોય તો બેરોજગાર હોવાનો પ્રશ્ન જ નથી ઉદ્ભવતો. આ જ મુદ્દા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય. ધર્મેશ, હવે આ સમગ્ર મામલાને લઈને ભાજપ સામે આવ્યો એક પોસ્ટ પણ શેર કરી. રાધા, ભરૂચના અંકલેશ્વરમાં જે ખાનગી કંપની દ્વારા જે હોટલમાં ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા, રેલિંગ તૂટી, કોઈ જાનહાની ટળી, પરંતુ રાજનીતિ ગરમ થઈ હતી. કોંગ્રેસે બેરોજગારીનું દોષારોપણ કર્યું હતું અને બેરોજગારીનું આ ચિત્ર બતાડ્યું હતું ને ગુજરાતનો ચિતાર, એવો ડૉક્ટર મનીષ દોશીએ પણ પ્રવક્તાએ આક્ષેપ કર્યો હતો. જ્યારે ભરૂચના જે સાંસદ છે ભાજપના મનસુખ વસાવાએ પણ કંપનીઓ આવી રીતે ઇન્ટરવ્યુ રાખે તો પહેલાં વ્યવસ્થા કરે, હોટલો કે કંઈ ભાડે રાખે તો જાણ કરે, આવું અનિચ્છનીય ઘટના ન બને, આવું વ્યવસ્થા તંત્ર ન હોવું જોઈએ એવું કર્યું. પણ અત્યારે મોટા અપડેટ મળ્યા છે કે ગુજરાત ભાજપ દ્વારા એક કોંગ્રેસ ઉપર સીધું જ દોષારોપણ કરવામાં આવ્યું છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાત પક્ષના જે ટ્વીટ કરવામાં આવ્યું છે ભાજપે, એમાં લખ્યું છે અંકલેશ્વરના વાયરલ વિડીયો તો ગુજરાતને બદનામ કરવા પ્રયાસો થઈ રહ્યા છે. વોક ઇન ઇન્ટરવ્યુ માટે જે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેમાં જે લખ્યું છે કે તેઓને અનુભવી ઉમેદવારની જરૂર છે. આ વાતનો અર્થ એ થાય છે ઇન્ટરવ્યુ આપવા આવેલા ઉમેદવારો અનુભવી છે અને તેઓ બીજે ક્યાંય નોકરી કરી રહ્યા છે. જો તેઓ નોકરી કરી રહ્યા હોય તો બેરોજગાર હોવાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. ગુજરાતની કોઈ પણ વાતને નકારાત્મક બનાવી એ કોંગ્રેસ પરથી શીખી શકાય. આમ ભાજપે સીધો જ પ્રહાર ભરૂચના અંકલેશ્વરના વાયરલ વિડીયો અને તે પછીનો જે રાજનીતિ ગરમ થઈ એમાં અત્યારે સીધો જ કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યો છે કે જે કંપનીએ અનુભવી જે કંપની કર્મચારી માગ્યા હતા અને એ કર્મચારી અનુભવી હતા એટલે મતલબ બીજી નોકરી કરતા હતા, એમાં બેરોજગારીની કોઈ વાત જ નથી અને કોંગ્રેસે આ નકારાત્મક વાત ઊભી કરી છે અને બેરોજગારીનું ચિત્ર દર્શાવી અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. જી રાધા, બિલકુલ આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર પણ શરૂ થઈ ચૂક્યો. આભાર ધર્મેશ જોડાવા બદલ.